હું ડૉક્ટર વિજય ઠાકોર, સિનિયર વાસ્ક્યુલર સર્જન, આદિ કિરણ હોસ્પિટલ ખાતે કાર્યરત છું. ચાલો હું આપને જણાવું વેરિકોઝ વેઇન એટલે શું. દરેક વ્યક્તિમાં વેઇન હોય છે. વેઇનનું કામ છે પગમાંથી અશુદ્ધ લોહી ફેફસા અને હૃદયમાં શુદ્ધિકરણ માટે લઈ જવાનું. અને આ વેઇનમાં નોન રિટર્ન વાલ્વ હોય છે, જેથી લોહીનું પરિભ્રમણ લોહીની દિશા એક જ દિશામાં જેમ કે પગથી હાર્ટ તરફ થાય. જો આ વાલ્વ નબળા પડે, જો આ વાલ્વ સરખું કામ ન કરે, તો અશુદ્ધ લોહી પગમાંથી હૃદયમાં જવાના બદલે ઉપરથી નીચે તરફ આવે છે અને આથી આ વેઇન પહોળી થાય છે, લાંબી થાય છે અને અળસિયા જેવી વાંકી ચૂકી થઈ જાય છે, જેને વેરિકોઝ વેઇન કહેવામાં આવે છે. બીજો એક પ્રકાર વેરિકોઝ વેઇનનો છે, જેને રેટિક્યુલર વેઇન અથવા સ્પાઈડર વેઇન્સ કહેવામાં આવે છે. આ વેઇન હોર્મોનના કારણે મુખ્યત્વે થાય છે. આ વેઇન થવાનું કે અટકાવવાનું આપણા હાથમાં નથી. હું એમ કહું તો પણ ચાલે કે વેરિકોઝ વેઇન થવાનું કારણ આપણા હાથમાં નથી. લોકોમાં એવી ગેરમાન્યતા છે કે વેરિકોઝ વેઇન ઊભા રહેવાથી થાય છે કે અમુક પ્રકારની ટેવથી થાય છે, એ સદંતર ખોટું છે. વેરિકોઝ વેઇન થવાનું મુખ્ય કારણ કૌટુંબિક છે, જિનેટિક છે, આનુવંશિક છે, હોર્મોનલ છે, એ આપણા હાથમાં નથી, એને અટકાવી નથી શકાતી. વેરિકોઝ વેઇનની સચોટ તપાસ માટે એકમાત્ર ટેસ્ટ જરૂરી છે, જે કલર ડોપલર સોનોગ્રાફી છે. કલર ડોપલર સોનોગ્રાફી વડે વેરિકોઝ વેઇન વિશેની સંપૂર્ણ માહિતી મેળવી શકાય છે. દરેક વેરિકોઝ વેઇનની સારવાર કરવી જરૂરી નથી હોતી. જો વેરિકોઝ વેઇન તકલીફ આપે તો જ એની સારવારની જરૂર છે. આજકાલ સોશિયલ મીડિયાની ચર્ચાના કારણે જો વેરિકોઝ વેઇનની સારવારની જરૂર ન હોય તો પણ ઘણીવાર કરવામાં આવે છે. આથી આપ સૌએ જાણવું જરૂરી છે કે વેરિકોઝ વેઇનની સારવાર ક્યારે કરવી જોઈએ. જો વેરિકોઝ વેઇન કોઈ તકલીફ આપે, જેમ કે પગમાં દુખાવો થાય, પગમાંથી લોહી નીકળે, પગમાં સોજો આવે, પગમાં ચાંદુ પડે, પગમાં એક્ઝિમા થાય, તો જ એની સારવાર કરવી જોઈએ. અને એ પણ કલર ડોપલર સોનોગ્રાફીમાં એવું જાણવા મળે કે એના વાલ્વ લીકેજ છે તો એની સારવાર કરવી જોઈએ. આજકાલ એની સારવાર ઓપરેશન વગર એકમાત્ર પંક્ચરથી કરી શકાય છે. એની બે ટેકનોલોજી અવેલેબલ છે, એક લેઝર જે ઘણા વર્ષોથી પ્રેક્ટિસમાં છે અને થોડા ઘણા વર્ષોથી ગ્લુ વડે પણ એની સારવાર કરી શકાય છે. આ બંને સારવાર સચોટ અને અસરકારક છે. વેરિકોઝ વેઇનની સારવાર પછી આમ તો ખાસ કોઈ આફ્ટર કેરની જરૂરિયાત નથી પડતી, પરંતુ જો સ્ટોકિંગ્સ પહેરવામાં આવે તો દર્દીને પગમાં જરૂરથી ફાયદો થાય છે. હું આશા રાખું છું કે આજની વેરિકોઝ વેઇન વિશેની માહિતી આપને ઉપયોગી નીવડશે. આ જ પ્રમાણે વિવિધ રોગની માહિતી અને સારવાર માટે આપ આદિ ક્યુરા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરશો.